રાજ્યસભાના ઉમેદવાર ચાર પૈકી એક ઉમેદવાર ગુજરાત બહાર ના હોઈ શકે એવો તર્ક લગાવવામાં આવી રહ્યો છે સાથે જ બીજો તર્ક એ પણ લગાવાઈ રહ્યો છે કે ઉમેદવારોને રિપીટ કરવામાં નહીં આવે બે પાટીદાર અને એક એસી એસસી અથવા મોકો મળી શકે છે ભાજપે આજે ઓડિશા અને મધ્યપ્રદેશના ઉમેદવાર જાહેર કર્યા કેન્દ્રીય અશ્વિની વૈષ્ણવ ફરીથી ઓડિશાથી રાજ્યસભાના ઉમેદવાર એમપીના ચાર ઉમેદવારોના નામ જાહેર કરાયા છે કોઈ સાહિત્યકાર અથવા તો શિક્ષણ શાસ્ત્રીને પણ મોકો મળી શકે છે એવી જાણકારી મળી રહી છે પહેલી વાત એ સામે આવી રહી છે કે નો રિપીટ થિયરી ભારતીય જનતા પાર્ટી રાજ્યસભાના ઉમેદવારમાં અપનાવી શકે છે અને જો નો રિપીટ થિયરી અપનાવે તો પરસોત્તમ રૂપાલા અને મનસુખભાઈ માંડવિયા આ બંનેના નામ ક્યાંથી હટી જાય છે તો એની સામે તર્ક એવો પણ આવી રહ્યો છે કે ચાર બેઠક છે બે પાટીદાર હતા એમાંથી બંને પાટીદાર જો હટી જાય છે તો ભારતીય જનતા પાર્ટી બેની જગ્યાએ એક પાટીદારને ઉતારી શકે છે બાકીની જે ત્રણ બેઠકો રહી છે તો એની અંદર ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત ઓબીસી સમુદાયમાંથી એક વ્યક્તિને લાવી શકે છે એસસી અથવા એસટી આ બેમાંથી એક સમુદાયને ફરી એક વખત પ્રાધાન્ય આપી શકે છે સવર્ણ કાસ્ટમાંથી એક સમુદાયને ફરી એક વખત તક આપી શકે છે આ ઉપરાંત એક મહિલા ઉમેદવાર હોવાની પણ વાત આવી છે પરંતુ એક મજબૂત તર્ક અત્યારે એ લગાવવામાં આવી રહ્યો છે કે ત્રણ ચાર બે ઉમેદવારો પૈકી ત્રણ ઉમેદવાર મૂળ ગુજરાતના હશે જ્યારે એક ઉમેદવાર એ નોન ગુજરાતી એટલે કે ગુજરાત બહારના હશે જે પ્રમાણે હાલ માહિતી મળી રહી છે એ ગુજરાત બારના જે ઉમેદવાર હશે એ દેશભરની અંદર સ્વીકૃત ચહેરો હશે યા તે સાહિત્યકાર હોઈ શકે છે અથવા એ શિક્ષણવિદ હોઈ શકે છે આ તર્ક હાલ લાગી રહ્યો છે ને એ પ્રકારે ની ભરતી માહિતી પણ હાલ મળી રહી છે ગુજરાત બારથી જેને લાવી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ બનાવવાની અત્યારે જે ચર્ચા ચાલી રહી છે તો એ દેશભરની અંદર સ્વીકૃત ચહેરો હશે સાહિત્ય હોઈ શકે શકે છે છે અથવા તો પરંતુ સમગ્ર દેશની અંદર એ સ્વીકૃત ચહેરો હશે એ પ્રકારની માહિતી પણ હાલ સામે આવી રહી છે ચાર પૈકી એક મહિલા હશે એવો પણ તર્ક સામે આવી રહ્યો છે બે પાટીદારની જગ્યાએ એક પાટીદાર હશે એટલે કે એ સવર્ણ જ્ઞાતિમાંથી આવે છે અન્ય એક વધુ સવર્ણ જ્ઞાતિમાંથી હોઈ શકે છે અને તે વણિક સમુદાયમાંથી હોય તેવી પણ માહિતી હાલ સામે આવી રહી છે બાકી રહેલા બે પદમાંથી એક બેઠક ઉપર ઓબીસી સમુદાયમાંથી ફરી એક વખત ચાન્સ આપવામાં આવી શકે છે અને બાકી એક પદ રહે છે તો એમાં એસસી અથવા તો એસટી આ બે સમુદાય પૈકી એક સમુદાયમાંથી આ નવો ચહેરો હોઈ શકે છે પરંતુ જે પ્રકારે મજબૂત તર્ક હાલ ચાલી રહ્યા છે એની અંદર ચારે ચાર નવા ચહેરા હશે તે પ્રકારેની માહિતી હાલ સામે આવી રહી છે પૂનમ શું લાગી રહ્યું છે એક બાજુ લોકસભાની ચૂંટણી આંગણે આવીને ઊભી છે એ પહેલા જ્યારે આ રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એ બાબતને લઈને પણ કોઈ બેસાડવામાં આવશે મેળ કે કઈ રીતનું લાગી રહ્યું છે હાલના તબક્કે જોતા બીજી બાજુ જે તૈયારીઓ બીજેપીની ચાલી રહી છે હિરેન તેને જોતા રાજ્યસભાના ઉમેદવારોને કઈ રીતે ગોઠવવામાં આવશે બિલકુલ સાચી વાત છે પૂનમ કારણ કે લોકસભાની ચૂંટણી હવે નજીકના દિવસોમાં જ યોજાવાની છે ત્યારે કોઈ પણ રાજકીય પક્ષ હોય એ જ્ઞાતિ આધારિત સમીકરણ ગોઠવતું જ હોય છે અને ભારતીય જનતા પાર્ટી એમાં માહેર પણ છે એટલે જે આ રાજ્યસભાના ઉમેદવાર નક્કી કરવામાં આવશે તેની અંદર લોકસભાની ચૂંટણીની છાપ ચોક્કસથી દેખાશે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતની અંદર જે છવ્વીસ બેઠકો છે એમાં જે જ્ઞાતિ આધારિત સમીકરણ ગોઠવવાના હોય છે એમાં ક્યાંક કોઈ સમુદાયને સમીકરણ જો ભારતીય જનતા પાર્ટીને નબળું લાગી રહ્યું છે તો એને વધારે બળવત્તર બનાવવા માટે થઈ અને રાજ્યસભાની અંદર એ જ્ઞાતિ આધારિત સમીકરણ ભારતીય જનતા પાર્ટી ગોઠવી શકે છે અથવા તો ક્યાંક એવું પણ બનતું હોય છે કે અમુક જ્ઞાતિને લોકસભા કે જે મતદાનના આધારે સાંસદ ચૂંટાતા હોય છે તેમાં કદાચ એ જ્ઞાતિનું કદ ટકાવારી પ્રમાણે ઓછું રહેતું હોય તો એને કદાચ ટિકિટ ન મળતી હોય તો એના બદલામાં રાજ્યસભા કે જે મતદારો નથી ચૂંટતા ધારાસભ્યો ચૂંટતા હોય છે અને પાર્ટીના વીપ પ્રમાણે મતદાન થતું હોય છે તો એની અંદર એ જ્ઞાતિને સમાવી લેવામાં આવતી હોય છે તો એ આધારે જ્ઞાતિને સમાવી અને રાજ્યસભામાંથી તેમનું પ્રતિનિધિત્વ ગુજરાતનું જાય તેવું પણ બનતું હોય છે એટલે આ બંને બાબતો મૂળભૂત રીતે જોવા ભારતીય જનતા પાર્ટી જે આટલા લાંબા સમયથી ગુજરાતની અંદર રાજ કરે છે અને દસ વર્ષથી કેન્દ્રની અંદર રાજ કરે છે એ જ્ઞાતિ આધારિત સમીકરણ ગોઠવવામાં થાપ ન ખાય એવું ચોક્કસ લાગી રહ્યું છે આપનો તમામ માહિતી બદલ